હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે મમ્મીની સુરતથી આવે છે અને થોડુંક એને પ્રોબ્લેમ થઈ ગયું છે ને આ સવારના 6 વાગ્યાનો લાઇટ કાપ છે. તો મારા ફોનમાં ચાર્જ નહોતું એટલા માટે લેટ મોર્નિંગ થયું છે. તો મોડો મોડો વિડીયો સ્ટાર્ટ કર્યો છે. તો 9:30 થવા આવ્યા છે અને મમ્મીને એ લોકો હજી પહોંચ્યા નથી, કારણ કે એની ગાડી, મતલબમાં બસ, એની જે બસમાં આવતા હતા તો એ બસ ખોટવાણી છે. તો અધવચ્ચે 3 વાગ્યા ઓરા એ અડધા રસ્તે બસ ખોટવાણી હતી, એટલા માટે એને લેટ થઈ ગયું છે અને બસ ચેન્જ કરીને બીજી બસમાં આવે છે. તો હજી આવ્યા નથી, 9:30 થવા આવ્યા છે, હજી 9:30 થવા આવ્યા છે પણ હજુ આવ્યા નથી. તો હમણાં એ આવે એટલે તમને વિડીયોમાં બતાવું. અને શૈલેષને આજે જગાડી દીધા છે કે મમ્મીની પપ્પા આવ્યા નહોતા એટલા માટે મારા ફોનમાં ચાર્જ પણ નહોતું અને રિચાર્જ પણ પતી ગયું હતું એટલે ફોન તો થાય નહીં, એટલા માટે શૈલેષને જગાડ્યા. અને શૈલેષને 2 વાર ફોન કર્યો હતો, પહેલી વાર તો ફોન કર્યો 6 વાગ્યાની આસપાસ, તો હજુ તો બહુ દૂર હતા. તો પાછો 9:30 આસપાસ ફોન કર્યો તો એમ કહેતા હતા કે પહોંચવા છે પણ હજી પહોંચ્યા નથી. મતલબમાં જે બસમાં એ જતા હતા, આવતા હતા સોરી, તો એ બસમાં એને પહેલાં એક વખત પ્રોબ્લેમ થઈ તો વચ્ચે ઊભી રાખીને હરખી કરી 1-1.5 કલાક, પણ હજી થઈ નહોતી. પછી પાછી 3 વાગે બંધ પડી છે, તો બંધ પડી એટલા માટે બસ જ ચેન્જ કરી નાખી. મતલબમાં અહીંથી જે જતી હોય ને એ બસમાં ફરી પાછા રિટર્ન થયા છે એટલે એ બસ રિટર્ન થઈ છે, તો એમાં આવે છે. તો પણ હજી લેટ થઈ ગયું છે, હજી આવ્યા નથી. શૈલેષને જગાડી દીધા છે અને પેટમાં ગુડગુડગુડે શિરાન બાકી છે. મમ્મીની આવે એટલે બધાની સાથે શિરાવાનું છે, કારણ કે એકલા એકલા ભાવે ને શૈલેષ શીખ્યા નહોતા એટલા માટે શિરાવાનું હજી કર્યું હતું, પણ બેઠી નહોતી, એકલી એકલી કેમ ખાવું, એટલા માટે લેટ વ્લોગ શરૂ કર્યો છે. અને મેં તમને કીધું એમ તમને હું નીતિની ચોલી કદાચ કાલે વિડીયોમાં નથી મેં બતાવી, પણ મને યાદ બહુ નથી રહ્યું એટલે મમ્મીની આવે એટલે મમ્મીને એને બતાવીશ એટલે તમને પણ આરોડ બતાવી દઈશ, બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો ગમે એટલે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી મમ્મી અને પપ્પા પહોંચી ગયા છે, તો હવે ફ્રેશ થવા ગયા છે. તો ફ્રેશ થઈ પછી તમને શિરાવામાં મળાવું. તો 12:10 વાગે પહોંચ્યા, મુદ્દા માલ લઈને, જો કેટલો બધા મુદ્દા લઈને આવ્યા છે, શિરાવે છે. બસ એ ખરાબ થઈ ગઈ હતી, બસ બદલવી પડી ને હેરાન થઈ ગયા. રાતે 3 વાગ્યા બસ ખરાબ થઈ હતી, બસ નું નામ જ એવું હતું કે આપણા રૂટ માં કોઈ હાલે ને એવું. મેં કીધું આ નવાણી બસ ક્યાંથી આવી, એ દિવાળી આવી ને એટલે નવી નવી બસો ભાઠિયા હોય ને એ મૂકી દે કમાવા હાટો. ખોટે થવું પડ્યું, 2 કલાક તમે બેઠા બસ માં, પૈસા નો હારે તો પૈસે બસ બોલાવી, ત્યાં થી બસ આવતી હતી એ બસ દેખ માં એના પાછી વાળે, અને જે આવતી હતી બસ એ પાછી વળાવી. કાપડ લાવ્યા છે, કેટલા કાપડ છે ભાઈ? 1, 2 આ 1, 2, 3 અને 4 મારે હાટો તો લાવવાની બા તારા સારું લાગે તમને? મને નથી લાગતું, મને એક કે નો ગમે. આ બધા તો મોટી ઉંમર લઈને આવ્યા છો, બાકી કમો કામ કરી ગયો એમ કે જો બા. તમને કઈ કેતા હતા કોઈ કમા? બપા મને કેતા હતા, મને કે બધા કેતા હતા તમે છોકરો છે બતાવું તમને.
નીતિબેન કા આ સોલી આવી ગઈ સોલી 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 પાંચ હજાર વાળી સળિયા છોડી નોરતાની તૈયારી થઈ ગઈ છે જો ફર્સ્ટ ક્લાસ ઓડિયો ક્યાં લાવી આપણે આવતા હતા તો પેલા ભાવે જેવા કે મંગાઈ લેવાની એટલે બા ની લોકો જાય પેલા તો આપણે જવાનું થાય નહોતું નક્કી નહીં એમ સારું ચાલો તૈયારી થઈ ગઈ છે ઝુમઝુમ ઘૂમવા માટે તો જો નીતિબેન નો વિડીયો કોલ આવ્યો છે અને ચોલી બતાવવાની જીદ લઈને બેઠી છે તો વિડીયો કોલ આવ્યો છે તો હું નીચે પાછી ચોલી લેવા આવીશું તો હવે ચોલી લઈને ઉપર જઈએ જઈને પછી તમને ફરી પાછા વિડીયો કોલમાં નીતિબેનના રિએક્શન અને એમના મમ્મીના રિએક્શન બતાવું દીકરી લાવો બેટા બધા કલર કલર એ કલર મસ્ત હશે નહી તે જો હાર એના પહેરવાનો તારો જો પછી બંગડી છે કેમેરામાં અડાડતો હોય ને જોયે છે લે આ પૂજો લઈ લે તાર કોડી ટાકી હોય તો ફોનનો કીધો લાવવાની તો ફોન નો કરતી તો લાવવાની છે નકર દાદાને ના પાડી દેવાની છે એટલે લાવવાની એમ એટલે તો પણ કેનેશ તો ફોન કરીશ એમ કહેશે દાદા નહીં ને હેલો ફ્રેન્ડ તો નીતિબેનને અમારે સરપ્રાઈઝ આપવાની હતી પણ હવે અમારે કદાચ એક બે નોરતા રહીને જવાનું છે તો પછી કીધું મોબાઈલમાં જ તેને વિડીયો કોલ કરીને સરપ્રાઈઝ આપી દેવી તો એ રીતે અમે સરપ્રાઈઝ આપી દીધી છે બાકી છે એ ત્યાં અમારે જો પહેલા નોરતામાં જવાનું થાત તો પછી અમે ત્યાં એને સામેથી તેને આપે તેને ગિફ્ટ કે એને સરપ્રાઈઝ ઠીક છે પણ હવે અમારે છે એક બે દિવસ લેટ જવાનું છે કદાચ અહીંયા અમારે પહેલાં મઢે જવાનું છે તો એ રીતનું પ્લાનિંગ છે તો પપ્પાની લોકો જવાના છે નવરાત્રિ વખતે
તો શું છે કે મેં એક બે દિવસ મોડા જઈ હતી, બસાર એક બે દિવસ છે એ અમારી વાટે રહે, સળિયા સોળી છે, નોરતા હાટો લીધી હોય તો એ રીતનું છે. તો અત્યારે છે સરપ્રાઈઝને તમે જોયું એવી રીતે મોબાઈલમાં આપી દીધી છે. તો હવે છે એ પપ્પાની લોકો છે અહીંયા કાલે પાણી ઢોળશે, અહીંયા અમારે મરણ થઈ ગયું છે એ માટે. તો એ પછી તે દિવસે નીકળી જશે અને પછી અમે છે એ બે ત્રણ દિવસ ચાર પાંચ દિવસ રહી અને પછી અમે નીકળવાના છીએ. તો સારું ચાલો અહીંયા સુધી છે અને બાકી આગળ તમને બતાવીએ મચાવીએ આગળ આગળ જે કાંઈ આવતું જશે એ. થેન્ક યુ. વાંધો છે. હેલો ફ્રેન્ડ્સ, તો હવે સ્વીકારીને જાગી ગયા છે, કામ બી બતાવી દીધું છે અને આમને વિડીયો પણ એડિટ થઈ ગયો છે અને થંબનેલ બનાવે છે. તો હવે થંબનેલ ચકમ ભાર બની ગયું, જો આમાં કઈ ઘટકે જો ભાઈ થંબનેલ બની ગયું છે. જો તો હું તમને બતાવી, તો થંબનેલ ચકમ ભાર બની ગયું છે. ઠીક છે, થંબનેલ મસ્ત નું બની ગયું. જલ્દી હું છે અપલોડ કરવા જાઉં છું ને આને તમે કયો કે ડેઈલી વ્લોગ મૂકે કમેન્ટ બમેન્ટ કરો, બાકી કાઈ ફાયદો છે નહીં. સારું ચાલો, સારું હાલો મળીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, તો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમે લાઈક છે અને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરજો મારા ડેઈલી વ્લોગ તમને સારા લાગે છે કે નહીં. બરોબર છે, તો સારું ચાલો, બાય.